السلام عليكم ورحمة الله وبركاته. Education Zone 2020 YouTube चैनल में आपनु स्वागत है. विद्यार्थियों, आपणे अगाउ स्थित विद्युतशास्त्र में सुवाहकनी वर्तणूक केवी होय, डायलेक्ट्रिक पदार्थों के जे अवाहक छे जेने आपणे बाह्य विद्युत क्षेत्र में मूकीए तो ते केवी असरो उपजावे, अने ध्रुवीभवन की घटना कई रीते उद्भवे तेनो अभ्यास कर्यो. आ कंसेप्ट नो उपयोग करीने हवे आपणे आजे कैपेसिटर अने कैपेसिटन्स ने भणवानुं. कैपेसिटर एक घटकनुं नाम छे, एक तमारो डिवाइस छे. शुं छे? एक उपकरण छे, एम कही शके. कैपेसिटर शुं छे? एक डिवाइस छे, उपकरण छे. जेनी रचना कई रीते थाय के भाई बे प्लेट्स होय. शुं होय? आ रीते कोई बे प्लेट होय अने आ रीते तमे समांतर में गोठवी दियो अने गोठव्या पछी एने चार्जिंग करो. चार्जिंग एटले के बाह्य विद्युत क्षेत्र अथवा बाह्य इलेक्ट्रिकल फोर्स ईएमएफ आपीने तमे एने चार्ज करो तो एक कैपेसिटरनी प्लेट पर तमारो प्लस क्यू वीजभार प्रस्थापित थाय, बीजी प्लेट पर तमारो एना जेटला मूल्यनो माइनस क्यू वीजभार प्रस्थापित थाय અને વીજભારનો સંગ્રહ થાય. કેપેસિટર એક એવું ઉપકરણ છે કે જે વીજભારનો સંગ્રહ કરે. શું કરે? વીજભારનો સંગ્રહ કરે, એટલે એને સંગ્રાહક પણ કહેવાય. શું કહેવાય? સંગ્રાહક. બરાબર છે? તો કેપેસિટર એક એવું ઉપકરણ છે કે જેની અંદર બે પ્લેટ હોય, એ બે પ્લેટમાંની એક પ્લેટ તમારી ધન વીજભારિત હોય, બીજી પ્લેટ તમારી ઋણ વીજભારિત હોય, જેને પરિપથની અંદર મૂકવામાં આવે, જે એનર્જી સ્ટોર કરે, વિદ્યુત ભારને સ્ટોર કરે અને એનો ઉપયોગ કરીને ડિવાઇસને ચલાવી શકાય. જે રીતે આપણે ઘરોમાં પંખામાં જોઈએ છે તે કેપેસિટર આવે. તે કેપેસિટર શું કરે? પંખાને ચલાવવા માટે એટલે સ્ટાર્ટિંગ એનર્જી પૂરી પાડે. સ્ટાર્ટર તરીકેનું કામ કરે કે પંખો જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ ત્યારે જે શરૂઆતનો જે વિદ્યુત ભાર છે એ કેપેસિટર પ્રોવાઈડ કરે. બરાબર છે? એના અંદર સ્ટોરેજ થાય, એનર્જીનું સ્ટોરેજ થયેલું હોય, એના દ્વારા તમને ઉર્જા મળે. બરાબર? આ એક તમારી કેપેસિટર છે. કેપેસિટર જુદા જુદા પ્રકારના, જુદા જુદા આકારોના હોઈ શકે. આ મેં પ્લેટ દોરેલી છે, તમારી સમાંતર પ્લેટ છે અથવા સમતલીય પ્લેટો છે. કેટલીક વાર એવું હોય તમારી સિલિન્ડિકલ શેપ પણ હોય, આ રીતે તમારી ગોળીય પ્લેટ પણ હોય, ગોળાકાર પ્લેટ, બીજી એક ગોળાકાર પ્લેટ, એ બંનેને મૂકી શકો. અથવા સિલિન્ડિકલ શેપ, તમારી સિલિન્ડર ટાઈપના પણ કેપેસિટર હોય, તમારા પંખામાં જે ઘરે કેપેસિટર હોય એ તમારું સિલિન્ડર ટાઈપનું કેપેસિટર. તો જુદા જુદા શેપના, જુદા જુદા આકારના તમારા કેપેસિટરો હોઈ શકે. બરાબર છે? જે રીતે આપણે કોઈક પદાર્થ હોય એને પૃથ્વી પરથી ઉપર લઈ જઈએ તો એના અંદર સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય, એ જ રીતે અહીંયા પણ એવું છે કે તમારી બે પ્લેટ હોય એની વચ્ચે તમારું વિદ્યુત ક્ષેત્ર હોય. બરાબર છે? એ વિદ્યુત ક્ષેત્રને કારણે અહીંયા એનર્જીનું સ્ટોરેજ થાય. બરાબર છે? તો આપણે કેપેસિટરનો અભ્યાસ કરીએ. કેપેસિટર જુદા જુદા પ્રકારના હોય. આ એક તમારી ધન પ્લેટ હોય એના પર તમારો પ્લસ ક્યુ વીજભાર, આ તમારી ઋણ પ્લેટ હોય એના પર માઇનસ ક્યુ વીજભાર હોય, અને બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે વી કેટલો હોય. ધારો કે પહેલી પ્લેટ છે એના પર વિદ્યુત સ્થિતિમાન તમારું વી વન છે, બીજી પ્લેટ છે ઋણ પ્લેટ એના પર તમારું વિદ્યુત સ્થિતિમાન ધારો કે વી ટુ છે. તો આ જે બે પ્લેટ છે તે બંને પ્લેટને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વિચારી શકીએ. કે કેપેસિટરની એક પ્લેટ એ તમારું એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે, કેપેસિટરની બીજી પ્લેટ એ તમારું બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ છે, અને આ બંને પ્લેટોને એકદમ નજીક નજીક ગોઠવવામાં આવે. એમની વચ્ચેનું જે અંતર હોય ડી જેટલું, એ તમારું ખૂબ જ સૂક્ષ્મ અંતર હોય. કોના કમ્પેરિઝનમાં? આનો એરિયા ધારો કે તમારો એ જેટલો હોય. એક પ્લેટ છે એનો ક્રોસ સેક્શન એરિયા, એના આડછેદનું ક્ષેત્રફળ તમારું જો એ જેટલું હોય, તો આડછેદના ક્ષેત્રફળની કમ્પેરિઝનમાં તમારું બે કેપેસિટરની પ્લેટ વચ્ચેનું અંતર ખૂબ જ સૂક્ષ્મ રાખવામાં આવે. બરાબર છે? અને આ તમારું વિદ્યુત સ્થિતિમાન, ધારો કે આ તમારો એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આ રીતે શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. એના દરેક બિંદુએ તમારો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે. આપણે જોયેલું સમસ્થિતિમાન પૃષ્ઠોની લાક્ષણિકતામાં કે એના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. એ જ રીતે આ તમારું બીજું પૃષ્ઠ છે, એના પર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારો વી ટુ જેટલો હશે. અને એ બે, આ વી વન અને આ વી ટુ બંને સમાન નહીં હોય, કેમ કે બંને જુદા જુદા પૃષ્ઠો છે, તો એમની વચ્ચે કંઈક પોટેન્શિયલ ડિફરન્સ ઉદ્ભવે અને એ તમારો વી જેટલો છે. આ કેપેસિટર છે બરાબર. કેપેસિટરમાં આ વિદ્યુત ભારને આપણે પ્રસ્થાપિત કેવી રીતે કરીએ?
એના માટેની મેથડ છે ચાર્જિંગ. શું મેથડ છે તમારી? ચાર્જિંગ. ચાર્જિંગની પ્રક્રિયા દ્વારા તમે કેપેસિટરની કોઈ પણ બે પ્લેટ પર તમે વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરી શકો, એને ચાર્જ કરી શકો. તે ઘટના કઈ રીતે ઉદ્ભવે તો એની વાત કરીએ. માની લો કે મારી પાસે કેપેસિટરની બે પ્લેટ્સ છે, ધારો કે એક આ પ્લેટ છે બરાબર છે અને આ બીજી પ્લેટ છે. એ બંને પ્લેટને આપણે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ અથવા કોઈક બેટરી સાથે જોડી દઈએ. કોની સાથે જોડી દઈએ? પ્લસ માઇનસ વી વોલ્ટની બેટરી સાથે આપણે એને જોડી દઈએ. ચાર્જિંગ કરવાની પદ્ધતિ કે કેપેસિટરની આ એક પ્લેટ પર તમારો પ્લસ ક્યુ વીજભાર કેવી રીતે પ્રસ્થાપિત થાય, આ બીજી પ્લેટ પર તમારો માઇનસ ક્યુ વીજભાર કેવી રીતે પ્રસ્થાપિત થાય, તો કોઈક બેટરી સાથે જોડી દેવામાં આવે. બેટરી શું કરે? ઇલેક્ટ્રોનનું વહન કરે. એટલે શું થશે? આ તમારો ધન પ્લેટ છે બેટરીની. શું છે તમારી ધન બેટરી? તમે જોઈ હશે આ પ્રકારની તમારી બેટરી હોય બરાબર છે. આ એનો ધન છેરો, આ એનો ઋણ છેરો. તો ધન છેરાને આ સાથે અને ઋણ છેરાને આ બીજી પ્લેટ સાથે જોડી દીધો હોય તો શું થશે? આ તમારી કેપેસિટરની જે પ્લેટ શરૂઆત, હવે આ જે પ્લેટો છે એ તમારી સુવાહક હોય. એક વસ્તુ યાદ રાખજો, પ્લેટો કેવી હોય? તમારી સુવાહક પ્લેટો હોય, મેટાલિક બોડી હોય બરાબર છે. આ બે પ્લેટો સુવાહક છે. સુવાહક એ વિદ્યુતની દ્રષ્ટિએ તો એમ તો તટસ્થ જ હોય, એના અંદર રહેલા ધન વીજભાર અને ઋણ વીજભારો તો સમાન જ હોય. એટલે વિદ્યુતની દ્રષ્ટિએ શરૂઆતમાં તટસ્થ હશે. જ્યારે તમે એને બેટરી સાથે જોડશો તો શું થશે? આ તમારી ધન બની જશે. કેવી રીતે ધન બનશે? આ તમારી બેટરી હતી, એ બેટરી તમારી પ્લેટ પરના ઇલેક્ટ્રોનોને આકર્ષી લેશે આ રીતે બરાબર છે. એટલે ઇલેક્ટ્રોન ગતિ કરીને બેટરીમાં આવી જશે બરાબર છે. એટલે અહીંયાના જે મુક્ત ઇલેક્ટ્રોન હતા સુવાહકો પરના, આ જે પ્લેટના જે સુવાહક છે એના પરના જે મુક્ત ઇલેક્ટ્રોનો હતા એ બેટરી દ્વારા ખેંચાઈને આ તરફ આવી જશે. એટલે આ પ્લેટ પર તમારો ધન વીજભાર પ્રસ્થાપિત થશે અને એ તમારો પ્લસ ક્યુ જેટલો છે બરાબર છે. ઋણ પ્લેટ પર ઋણ વીજભાર કેવી રીતે સ્થાપિત થાય? તો જેટલા ઇલેક્ટ્રોન આ તરફથી ગતિને કરીને આવે તેટલા જ ઇલેક્ટ્રોન બેટરી આ તરફથી ગુમાવે. શું કરે? બેટરી આ તરફથી તમારા ઇલેક્ટ્રોન ગુમાવશે અને એ ઇલેક્ટ્રોન કોને મળે? આ પ્લેટને મળે. એટલે આ પ્લેટ તમારી ઇલેક્ટ્રોન ધરાવતી થઈ જાય, એટલે તમારી ઋણ પ્લેટ બને બરાબર છે. શરૂઆતમાં બંને પ્લેટ તમારી તટસ્થ હતી, જ્યારે એને બેટરી સાથે જોડવામાં આવે, પ્લસ માઇનસ વી વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે, તો બેટરીનો જે ધન છેરો છે તે શું કરશે? ધન પ્લેટમાંના ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. ઇલેક્ટ્રોન ખેંચાઈ જશે એટલે આ જગ્યાએ ધન વીજભારની ડેન્સિટી વધશે, એટલે આ તમારી પ્લેટ તમારી ધન વીજભારી જ બનશે. જેટલા ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરીને આવ્યા એટલા જ ઇલેક્ટ્રોન બેટરી પોતાના અંદરથી ગુમાવી દેશે અને એ ઇલેક્ટ્રોન આ માર્ગ દ્વારા પસાર થઈને તમારા અહીંયા પહોંચશે. એટલે આ પ્લેટ તમારી ઋણ વીજભારી બનશે. તો આ ચાર્જિંગ કરવાની પદ્ધતિ છે. કોઈ પણ કેપેસિટરને ચાર્જિંગ કઈ રીતે કરી શકો? તો આ રીતે કરી શકાય. એક્સટર્નલ બેટરી દ્વારા. કોના દ્વારા? બાહ્ય ઈએમએફ અથવા બાહ્ય બેટરી સાથે જોડાણ કરીને તમે ચાર્જ કરી શકો બરાબર છે. આ તમારી બેટરીની વાત થઈ કે કેપેસિટરને ચાર્જ કઈ રીતે થાય. કેપેસિટરનું સૂત્ર શું અથવા સૂત્ર કેવી રીતે પ્રસ્થાપિત થાય? તો અહીંયા તમારો ધારો કે આ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ છે, અહીંયા તમારો પ્લસ ક્યુ વીજભાર છે, અહીંયા માઇનસ ક્યુ વીજભાર છે બરાબર છે. હવે જેટલો અહીંયા તમારો ધન વીજભાર વધારે અથવા જેટલો અહીંયા ઋણ વીજભાર વધારે બરાબર છે, એટલું જ તમારું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધવાનો. ક્યુ ઇઝ પ્રપોર્શનલ ટુ વી. કેમ? જેટલો તમે વીજભારનો વધારો કરશો, બેટરીમાંથી એક્સટર્નલ ચાર્જિંગ તમે આપશો, પ્રોવાઈડ કરશો, એટલો તમારો બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ તમારો વધતો જવાનો બરાબર છે. કેમ વધશે? તો અહીંયા તમારે ધન વીજભારની મૂલ્ય વધ્યું, ધન વીજભારનું મૂલ્ય વધ્યું એટલે તમારું વી વન ચેન્જ થશે. અહીંયા ઋણ વીજભારનું મૂલ્ય વધ્યું એટલે વી ટુ ચેન્જ થશે. એટલે વી વન માઇનસ વી ટુ તમારું જે આવે પોટેન્શિયલ ડિફરન્સ, એમાં વીમાં તમારો વધારો થશે બરાબર છે. એટલે ક્યુ ઇઝ પ્રપોર્શનલ ટુ વી, કે જેમ તમારો વીજભારનો વધારો થાય તેમ તેમ તમારા બે કેપેસિટરની પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં પણ તમારો વધારો જોવા મળે. ક્યુ ઘટે તો તમારો વી પણ ઘટે. એટલે ક્યુ ઇઝ પ્રપોર્શનલ ટુ વી કહી શકાય. માટે એવું લખી શકાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી ઇન ટુ વી, જ્યાં સી શું છે? તમારા કેપેસિટરનું કેપેસિટન્સ. કેપેસિટન્સ શું છે? કેપેસિટન્સ. આ તમે એક અચાણાંક મૂક્યો, એ અચાણાંકને આપણે શું નામ આપ્યું? કેપેસિટન્સ. તો કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ શું થાય? ક્યુ અપોન વી. તો આ એક સૂત્ર તમારું બની ગયું, સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન વી. કેપેસિટન્સ શું છે? કે ભાઈ કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે ધન વીજભારના આવવાથી, ધન વીજભાર જે કેપેસિટર પર પ્રસ્થાપિત થયો એના આવવાથી કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે એના જ ગુણોત્તરને તમે શું કહી શકો? કેપેસિટન્સ.
બરાબર છે, તો કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ શું થાય, ક્યુ અપોન વી. તો આ એક સૂત્ર થઈ ગયું કેપેસિટન નું, બરાબર છે. બીજી એક વસ્તુ કેપેસિટરમાં ત્રણ વસ્તુ યાદ રાખવાની, એક તો તમારો વિદ્યુત ભાર, શું યાદ રાખવાનું, વિદ્યુત ભાર, અને બીજું તમારું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી. ક્યુ કયો લેવાનો, તો નેટ ચાર્જ નહીં લેવાનો, નેટ ચાર્જ તમારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ એટલે ઝીરો થઈ જશે. ને ક્યુ કોને લેવાનો, બંને પ્લેટ પરથી કોઈ પણ એક પ્લેટ પરના વીજભારનું મૂલ્ય તમારું શું દર્શાવે, ક્યુ દર્શાવે. બંને પ્લેટ પર ક્યુ ક્યુ ચાર્જ હોય તો બંનેનું મૂલ્ય તમારું કેટલું આવે, ક્યુ જેટલું. વિદ્યુત ભાર કેટલો લેવાનો, ક્યુ જેટલો. અને વી શું લેવાનું, તો બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનને તફાવતને વી તરીકે લેવાનો, નહીં કે તમારી કોઈ એક પ્લેટ પરનું વિદ્યુત સ્થિતિમાન, બરાબર છે. કોઈ એક પ્લેટ પરના વિદ્યુત સ્થિતિમાનને વી તરીકે નથી લેવાનું, વી શું લેવાનું, બંને પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત તરીકે તમારે વિદ્યુત સ્થિતિમાન વી ને લેવાનું. અને વિદ્યુત ભાર કોને લેવાનો, બે માંથી કોઈ એક પ્લેટ પરના વિદ્યુત ભારનું મૂલ્ય લેવાનું, બરાબર છે. આ તમારું કેપેસિટરનું સૂત્ર બનશે, સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, બરાબર છે. બીજી એક વસ્તુ આપણે એમને એવું કીધું કે એરિયા ઇઝ વેરી 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 ગ્રેટર ધેન ડી લેવાનું, એટલે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ કેપેસિટરની પ્લેટના આડછેદના ક્ષેત્રફળ કરતાં ખૂબ જ નાનું લેવાનું. એના માટેની એવું કેમ કરવામાં આવે, જો આપણે ડિસ્ટન્સ વધારે લઈએ અથવા એરિયાની કમ્પેરમાં ડિસ્ટન્સનું મૂલ્ય ખૂબ નાનું ના હોય તો શું થાય, તમારો અહીંયા કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ રચાય ને, વિદ્યુત ક્ષેત્ર નીકળે, પ્લસ પ્લેટ ઋણ પ્લેટ એટલે વિદ્યુત ક્ષેત્ર બને, વિદ્યુત ક્ષેત્ર બને એને કારણે ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય. જો તમે પ્લેટ આ રીતે નાની નાની પ્લેટ લેવ, એરિયા તમે નાનો લો અને ડિસ્ટન્સ ખૂબ જ મોટું લો, બરાબર છે, એરિયા નાનો લેવો અને ડિસ્ટન્સ ખૂબ મોટું લો, તો તમારી ક્ષેત્ર રેખાઓ વીંટળાશે આ રીતે, બરાબર છે. આ પ્લેટમાંથી એમ પણ નીકળશે આ રીતે વીંટળાય ને, એટલે એને આ ઘટના જે થાય એને કહેવાય ફ્રિન્જિંગની ઘટના. કઈ ઘટના, ફ્રિન્જિંગ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ફ્રિન્જિંગ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે ક્ષેત્ર રેખાઓ વીંટળાવી, ક્યાંથી, પ્લેટની બાંધી તરફ તમારી વીંટળાઈને આ રીતે નીકળશે, બરાબર છે. આપણે તો કેવું વિદ્યુત ક્ષેત્ર જોઈએ, સમાન વિદ્યુત ક્ષેત્ર જોઈએ, બધી જ જગ્યાએ કોન્સ્ટન્ટ હોય એ રીતે સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે બે કેપેસિટરની પ્લેટ વચ્ચે પ્રસ્થાપિત કરવું છે. તો એના માટે તમારે શું કરવાનું, ક્રોસ સેક્શન જે એરિયા છે, પ્લેટનો જે એરિયા છે, તમારે મોટો રાખવાનો, કોની કમ્પેરિઝનમાં, બે પ્લેટ વચ્ચેના ડિસ્ટન્સની કમ્પેરિઝનમાં. એટલે કેપેસિટરની જ્યારે રચના કરવામાં આવે તો શું કરવામાં આવે, ધારો કે આ તમારો એક પ્લેટ છે, આ તમારી બીજી પ્લેટ છે, તો બંને પ્લેટને એકદમ નજીક નજીક ગોઠવવામાં આવે, બરાબર છે, સમજ પડી. વચ્ચે શૂન્યાવકાશ પણ હોય, વચ્ચે કોઈ વખત ડાયઇલેક્ટ્રિક પદાર્થો પણ મૂકવામાં આવે, એની આપણે આગળ વાત કરીશું. આ બે પ્લેટ છે, એમની બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સ તમારું ખૂબ ઓછું રાખવામાં આવે અને પ્લેટનો એરિયા તમારો ખૂબ મોટો રાખવામાં આવે, બરાબર છે, જેથી તમારી ફ્રિન્જિંગની ઘટનાને નિવારી શકાય, ફ્રિન્જિંગ ના થાય, ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારું વીંટળાય નહીં, બરાબર છે. તો આ એક ઘટના છે, ઓકે. હવે આપણે વાત કરી કેપેસિટરના પ્રકારની, તો આપણે વાત કરી સિલિન્ડ્રિકલ કેપેસિટર હોય, પછી ગોળાકાર કેપેસિટર હોય, સ્ફિયરિકલ, પછી સમાંતર પ્લેટ કેપેસિટર હોય. તો આપણે આજે વાત કરીએ સમાંતર પ્લેટ કેપેસિટર. કોની વાત છે, સમાંતર પ્લેટ કેપેસિટર, ઓકે. તો સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું, કે એવા કેપેસિટરની રચના કે જેની બે પ્લેટો કેવી હોય, એકબીજાને સમાંતર હોય, બરાબર છે. માની લો કે આ તમારી એક પ્લેટ છે, એને સમાંતર કોઈક બીજી પ્લેટ આ રીતે ગોઠવી દીધી, તો આ પ્રકારથી જે રચના બને એને શું કહેવાય, સમાંતર પ્લેટ કેપેસિટર. તે પહેલા એક વાત કરું, તો કેપેસિટરને દર્શાવવાનો સિમ્બોલ તમારો સી છે, કેપેસિટન્સ સી. પરિપથમાં દર્શાવવા માટે આ રીતે કેપેસિટરને દર્શાવાય, બે ઊભી લીટી સરખી 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 બે ઊભી લીટી તરીકે. તો આ તમારું કેવું છે, ફિક્સ કેપેસિટરની રચના. કેવી, ફિક્સ કેપેસિટર. ફિક્સ કેપેસિટર એટલે કે જેનું મૂલ્ય તમારું ફિક્સ હોય, ધારો કે તમને કહી દીધું 5 માઇક્રોફેરાડે, તો આ તમારું ફિક્સ કેપેસિટર. બીજું એક સિમ્બોલ છે તમારો ચલિત કેપેસિટર. ચલિત એટલે કે જેવી રીતે તમે ચલિત બેટરી ભણીને આવી હશો, આ રીતે ચલિત બેટરી પ્લસ માઇનસ, બરાબર છે, એ રીતે તમારું ચલિત કેપેસિટર કે જેના કેપેસિટન્સનું મૂલ્ય તમે ચલિત કરી શકો અથવા વેરિયેબલ કરી શકો, એને સુધારો વધારો કરી શકો, ઘટાડો કરી શકો, વધારી શકો, તો એવા કેપેસિટન્સની સિમ્બોલ માટે તમારે વેરિયેબલ કેપેસિટરનો સિમ્બોલ યુઝ કરવાનો પરિપથમાં. અને આ તમારો સિમ્પલ કેપેસિટર જેનું મૂલ્ય ફિક્સ હોય, કેપેસિટન્સનું મૂલ્ય તમને આપી દીધું હોય, તો તમારે આ સંજ્ઞા વાપરવાની, બરાબર છે. તો આ તમારો ધારો કે સમાંતર પ્લેટ કેપેસિટર છે. સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું,
જેની બે પ્લેટો, એક ઘન પ્લેટ પ્લસ ક્યુ વીજભાર ધરાવતી અને એક માઇનસ ક્યુ વીજભાર ધરાવતી બે પ્લેટોને એકબીજાને સમાંતર ગોઠવેલી હોય, તો આ જે રચના છે એને શું કહેવાય? સમાંતર પ્લેટ કેપેસિટર. ધારો કે એમની વચ્ચેનું ડિસ્ટન્સ તમારું ધારો કે ડી છે, કેટલું છે? ડી છે, અને પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે? એ છે. તો આ સમાંતર પ્લેટ કેપેસિટર માટે તમને એક સૂત્ર તાળવવાનું પૂછાય કે સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું? સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર તાળવું. તો એના માટે આપણે આવું કઈક રચના આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયેલા. પ્રકરણ એક માં તમે જોશો તો 1.24 નંબરનો દાખલો છે સ્વાધ્યાયમાં, બરાબર છે? વિડીયો જોતા પહેલા આ દાખલો જોઈ લેજો. 1.24 નંબરના દાખલામાં તમને આવું જ કહી કીધેલું કે બે મોટી પાતળી ધાતુની પ્લેટને એકબીજાની સમાંતર ગોઠવવાથી એના ઉપર રેખીય વિદ્યુતભાર થયેલું હોય, આ રીતે આ બાજુ ધન વીજભાર પથરાયેલો હોય, આ બાજુ ઋણ વીજભાર પથરાયેલો હોય અને સમાંતરમાં મૂકવામાં આવે, તો પ્લેટ એક, આ તમારી પ્લેટ એક અને આ પ્લેટ બે, પ્લેટ એકના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું, પ્લેટ બેના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું અને બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય એની ગણતરી કરો, એવો તમને દાખલા નંબર 1.24 આપેલો છે. પહેલા ચેપ્ટરની વાત કરું તો ત્યારે આપણે એવું તારવેલું કે પ્લેટ એકનો જે બહારનો વિસ્તાર હશે ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમારું ઝીરો આવતું હતું, બરાબર છે? પ્લેટ બે છે એની બહારનો વિસ્તાર છે ત્યાં પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમારું ઝીરો આવતું હતું, અને પ્લેટ એક અને પ્લેટ બે ની વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આવતું હતું સિગ્મા અપોન એપ્સિલોન ઝીરો. કેટલું આવતું હતું? સિગ્મા શું છે? તમારી પૃષ્ઠ ઘનતા. અહીંયા પૃષ્ઠ છે તમારું, તેના પર સતત રીતે વિદ્યુત ભાર વિતરાયેલો છે, અહીંયા પણ સતત રીતે વિદ્યુત ભાર વિતરણ થયેલું છે, માટે તમારી પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત થાય, તો ઈ ઇક્વલ ટુ કેટલું આવતું હતું? સિગ્મા અપોન એપ્સિલોન ઝીરો. આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું મૂલ્ય તારવવાનું છે. ઘણી બધી રીત છે, તમે ગોસના નિયમનો ઉપયોગ કરીને પણ કેપેસિટન્સનું સૂત્ર તારવી શકો. તમારી બુકમાં પૃષ્ઠ ઘનતાના સંદર્ભમાં આપેલું છે, બરાબર છે? અહીંયા ધારો કે તમારો ધન વીજભાર છે ચાર્જિંગ થઈ ગયા પછી, બરાબર છે? અહીંયા તમારો ઋણ વીજભાર છે, તો તમે પૃષ્ઠ ઘનતા સિગ્મા વ્યાખ્યાયિત કરી શકો. આના માટે માઇનસ પ્લસ સિગ્મા આવશે, આના માટે માઇનસ સિગ્મા આવશે, બરાબર છે? તો પૃષ્ઠ ઘનતા એટલે શું? કોઈ પણ સપાટી પરની પૃષ્ઠ ઘનતા, પૃષ્ઠ ઘનતાને આપણે સિગ્મા કહેતો, સિગ્મા એટલે શું? ચાર્જ અપોન એરિયા. આવું આપણે કીધેલું ને કે પૃષ્ઠ ઘનતા એટલે સૂક્ષ્મ લંબાઈ અથવા સૂક્ષ્મ ક્ષેત્રફળ દીઠ સૂક્ષ્મ વીજભાર, અથવા કુલ ક્ષેત્રફળમાં કુલ વીજભાર કેટલો છે એને તમે શું કહેશો? તે પ્લેટની તમારી પૃષ્ઠ ઘનતા. ચાલો, પૃષ્ઠ ઘનતા તમારી કેટલી આવી? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ. કઈ રીતે? કે ભાઈ પૃષ્ઠ વિતરણ થયેલું છે વિદ્યુત ભારનું, વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ છે, તો આખા પૃષ્ઠ પરનો કુલ વીજભાર તમારો ક્યુ અને પૃષ્ઠનો એરિયા તમારો એ, તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ થશે, બરાબર છે? હવે ઉપયોગ કરી કે બે પ્લેટ છે, એ બે પ્લેટ વચ્ચે કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એ વિદ્યુત ક્ષેત્ર તમારું ઈ જેટલું હોય, તો ઈ નું મૂલ્ય કેવી રીતે મળે? ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન ઝીરો. હવે આપણી પાસે સિગ્માની કિંમત છે કેટલી? ક્યુ અપોન એ અને ઇન્ટુ એપ્સિલોન ઝીરો, તો ઈ ઇઝ ઇક્વલ ટુ આપણને એક સમીકરણ મળ્યું, ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ ઇન્ટુ એપ્સિલોન ઝીરો, બરાબર છે? ચાલો હવે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ. શાની વાત કરીએ? કે બે પ્લેટ વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન વી જેટલું હોય. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું છે? તો કોઈક એકમ ધન વીજભારને અનંત અંતરેથી અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય હોય એને તે બિંદુ પાસેનું શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. આપણે એવું વિચારી લઈએ કે કોઈક ધન વીજભાર છે એક કુલમનો, એને આપણે ઋણ પ્લેટથી ધન પ્લેટ તરફ લઈ જવો છે. આ તમારી ઋણ પ્લેટ છે, આ તમારી ધન પ્લેટ છે. ઋણ પ્લેટથી ધન પ્લેટ તરફ લઈ જવો છે તો કંઈક કાર્ય કરવું પડે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે, એ જ તમારું વિદ્યુત સ્થિતિમાન છે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું? કે ભાઈ એકમ ધન વીજભારને ઋણ પ્લેટથી ધન પ્લેટ તરફ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. અને કાર્યનું સૂત્ર છે તમારું એફ ઇન્ટુ ડીઆર. એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ, ક્યુ બરાબર એક છે એટલે ઈ ઇન્ટુ ડીઆર આવશે. ડીઆરની જગ્યાએ આપણે ધારો કે કોઈ ડીએસ જેટલો સૂક્ષ્મ ખંડ વિચાર લે, સપાટી પર કેટલો ડીએસ જેટલો સૂક્ષ્મ ખંડ વિચાર લે, તો એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લઈ જવું કરે એટલે કાર્ય તમારું ઋણ આવે, એટલે માઇનસ થી પ્લસ, માઇનસ પ્લેટ થી પ્લસ પ્લેટ તરફ તમારા એક એકમ વીજભારને તમારે લઈ જવો છે, તો કાર્ય આટલું કરવું પડે એ તમારું વિદ્યુત સ્થિતિમાન દર્શાવે, બરાબર છે? ચાલો હવે વી ઇઝ ઇક્વલ ટુ આપણે લિમિટને ચેન્જ કરી નાખીએ, તો આ માઇનસ નિશાની નીકળી જાય. ઇન્ટિગ્રેશનનો રૂલ્સ છે,
તમારી લિમિટ એ થી બી હોય એફ એક્સ ડી એક્સ. એક સમજાવું છું, નિયમ સમજાવું છું. લિમિટ એ થી બી એફ એક્સ ડી એક્સ હોય તો તમે બી થી એ લિમિટ કરી નાખો, લિમિટને ઉલટાવી દો તો આ તમારું માઇનસ થઈ જાય. બરાબર છે? તો અહીંયા તમારું માઇનસ છે, લિમિટ ઉલટાવી દઈશું તો શું થઈ જશે? પ્લસ થી માઇનસ ઈ ડી એસ. બરાબર છે? આ તમારી માઇનસ નિશાની નીકળી જશે. તમારી જે લિમિટ હતી તે ઉલટાઈ ગઈ, પ્લસ હતા તે નીચે આવી ગયા, માઇનસ ઉપર આવી ગયા. બરાબર છે? થોડું મેથેમેટિક્સ છે, ધ્યાન રાખજો. બરાબર છે? ઇન્ટિગ્રેશન ની લિમિટ ચેન્જ કરો એટલે તમારું માઇનસ નિશાની નીકળી જશે. ઓકે, ચાલો. હવે ઈ અને ડીએસ વચ્ચેનો ખૂણો તો 0 ડિગ્રી છે. ઈ એક જ દિશામાં, ઈ અને ડીએસ તમારો એક જ દિશામાં, ક્ષેત્રફળ સદિશ અને ઈ બંને એક જ દિશામાં, એટલે 0 ડિગ્રીનો ખૂણો. બરાબર છે? તો આ તમારો આવશે પ્લસ થી માઇનસ ઈ ડીએસ કોસ 0. બરાબર છે? કોસ 0 ની કિંમત તમારી 1, તો આ તમારું થઈ ગયું ઈ ડીએસ ઇઝ ઇક્વલ ટુ વી. બરાબર છે? હવે ઈ તો કોન્સ્ટન્ટ છે, એને બહાર લઈ લે, ઈ કોન્સ્ટન્ટ બહાર, પ્લસ થી માઇનસ ડીએસ. પ્લસ થી માઇનસ એનો મતલબ શું? કે ધન પ્લેટ થી ઋણ પ્લેટ તરફ, ધન પ્લેટ થી ઋણ પ્લેટ એટલે 0. અહીંયા ધારો કે ડી બરાબર 0, અહીંયા ડી બરાબર ડી, તો ક્યાંથી ક્યાં સુધી લઈ જવા છે? 0 થી ડી. અહીંયા આપણે લિમિટમાં લખી દઈએ 0 થી ડી સુધી ઇન્ટિગ્રેશન ડીએસ. બરાબર છે? ડીએસ નું ઇન્ટિગ્રેશન શું થાય? એસ 0 થી ડી લિમિટ મૂકીએ, અપર લિમિટ તમારી ડી, લોઅર લિમિટ તમારી 0, તો તમારો આવશે ઈ ઇન્ટુ ડી વી ઇઝ ઇક્વલ ટુ. તો વી ની કિંમત શું મળી તમને? ઈ ઇન્ટુ ડી. તો તમારી બુકમાં ડાયરેક્ટ લખીને આપી દીધેલું છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી એ ઈડી જેટલો હોય છે. ક્યાંથી આવ્યો? તો આ રીતે આવે. બરાબર છે? કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન એટલે શું? એકમ ધન વિદ્યુત ભારને એક પ્લેટ થી બીજી પ્લેટ તરફ લઈ જવા માટે કરવું પડતું કાર્ય. કાર્ય એટલે શું? એફ ઇન્ટુ ડીઆર. એફ એટલે શું? ક્યુ ઈ ઇન્ટુ ડીઆર. ક્યુ બરાબર તમારા એક એકમ છે, એટલે ઈ ઇન્ટુ ડીઆર આવે. એ ઇન્ટુ ડીઆર ને અહીંયા લીધા છે, ડીઆર ની જગ્યાએ આપણે ડીએસ લીધો છે. બરાબર છે? અને એની કેલ્ક્યુલેશન કરીને તમે મેળવી શકો વી ઇઝ ઇક્વલ ટુ ઈડી. બરાબર છે? તો એક સમીકરણ મળ્યું આપણું વી ઇઝ ઇક્વલ ટુ ઈડી. અને બીજું એક સમીકરણ તમારું આવ્યું, આપણે બે સમીકરણો યાદ રાખીએ. એક ઈ નું સૂત્ર આવ્યું તમારું ક્યુ અપોન એ ઇન્ટુ એપ્સિલોન 0. બરાબર છે? અને બીજું એક સૂત્ર આવ્યું વી ઇઝ ઇક્વલ ટુ ઈડી. હવે આપણે વાત કરી કેપેસિટન સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન વી. આપણે સાબિત કર્યું ને ઈ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન વી. તો ક્યુ ની કિંમત અહીંયાથી મૂકો તો ક્યુ બરાબર શું લખાય? ઈ એ ઇન્ટુ એપ્સિલોન 0. આ વસ્તુ અહીંયા ગુણાઈ જાય. અહીંયાથી ક્યુ ને કરતા બનાવો તો શું લખાય? ઈ એ ઇન્ટુ એપ્સિલોન 0 એવું લખાશે. તો ઈ એ ઇન્ટુ એપ્સિલોન 0, વી ઇઝ ઇક્વલ ટુ શું છે તમારા? ઈ ડી. ઈ ઈ કેન્સલ આઉટ, તો કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 એ બાય ડી. બરાબર છે? આના પરથી એક વસ્તુ સાબિત થાય કે કેપેસિટન્સ અથવા કેપેસિટરના કેપેસિટન્સનું જે મૂલ્ય છે એ ક્યુ અને વી પર ડિપેન્ડ નથી કરતું. શાના પર ડિપેન્ડ કરે? કેપેસિટરના પરિમાણ પર ડિપેન્ડ કરે. પરિમાણ એટલે શું? કેપેસિટરની પ્લેટના જે માપ છે, આકાર છે અથવા શેપ છે, સાઈઝ છે, એના પર ડિપેન્ડ કરે છે. ક્યુ અને વી પર ડિપેન્ડ કરતું નથી. આ તો એક ભૌતિક ગુણોત્તર છે એવું કહી શકાય. જેવી રીતે આપણે ઓહ્મનો નિયમ ભણેલા, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, તો આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ આવતું હતું. વી બાય આઈ પર તમારું આર નું મૂલ્ય ડિપેન્ડ નથી કરતું. રેઝિસ્ટન્સ જે અવરોધ છે, વાહકનો અવરોધ, એ વાહકના મટીરિયલ પર આધાર રાખે. વોલ્ટેજ ને પ્રવાહ કેટલો છે એના પર ડિપેન્ડ નથી કરતો. આપણને ખબર જ છે કોઈ પણ વાહકનો જે અવરોધ છે વાહકના મટીરિયલ પર આધાર રાખે, એટલે કે લંબાઈ પર આધાર રાખે, એરિયા પર આધાર રાખે. એટલા માટે જ આપણે આર માટે સાબિત કરેલું રો એલ અપોન એ. એવું જ કંઈક અહીંયા જોવા મળે છે, સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 એ બાય ડી. એટલે કે કેપેસિટરનું કેપેસિટન્સ એ કેપેસિટરના પરિમાણ પર આધાર રાખે, શેપ પર આધાર રાખે. બરાબર છે? તો આ રીતે તમે કેપેસિટન્સનું સૂત્ર ટાળવી શકો. એપ્સિલોન 0 એ બાય ડી એ કોના માટેનું છે? સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 એ બાય ડી. બરાબર છે? યાદ રહેશે. ફરીથી એકવાર રિપીટ કરી દઉં કેવી રીતે આવ્યું. તો બે રીતે સાબિત કરી શકાય, બે વસ્તુ તમને ખબર હોવી જોઈએ. સૌથી પહેલી વાત ફરીથી આપણે સાબિત કરીએ ફટાફટ. તમારું કંઈક કેપેસિટર હોય, અહીંયા ધન વીજભાર, અહીંયા ઋણ વીજભાર, ક્યુ જેટલો તમારો વીજભાર હોય, બંને પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી હોય, અને આ તમારો અંતર ડી હોય, એરિયા તમારો એ જેટલો હોય. બરાબર છે? તો આ બે સમાંતર પ્લેટ ગોઠવાયેલી છે, તો વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં તમારે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આવે. પૃષ્ઠ ઘનતા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ દ્વારા મળે. તો આ તમારું સમીકરણ નંબર 1.
બીજું બે પ્લેટ વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન દ્વારા મળે, જે આપણે પહેલા ચેપ્ટરમાં સાબિત કરેલું, બરાબર છે? સિગ્મા અપોન એપ્સિલોન ઝીરો, બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. આના પરથી આપણે સિગ્માની કિંમત મૂકીએ તો શું થશે? ક્યુ અપોન એ ઇન્ટુ એપ્સિલોન ઝીરો ઇ ઇઝ ઇક્વલ ટુ થાય, બરાબર છે? તો આ તમારું સમીકરણ નંબર બે. બીજું, બે કેપેસિટરની પ્લેટ વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ઇઝ ઇક્વલ ટુ ઇડી સૂત્ર દ્વારા મળે. આ ક્યાંથી આવ્યું એ મેં ઇન્ટિગ્રેશન કરીને બતાવ્યું, બરાબર છે? તો સમીકરણ ત્રણ, સમીકરણ એક બે અને ત્રણ પરથી તમે કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી લખી શકો. ક્યુની કિંમત તમારી પાસે છે અહીંયાથી ઈ એ એપ્સિલોન ઝીરો, વી ની કિંમત છે તમારી ઈડી, ઈ કેન્સલ, સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ઝીરો એ બાય ડી. તો આ રીતે તમે કેપેસિટન્સ નું સૂત્ર સમાંતર પ્લેટ કેપેસિટર માટે તારવી શકો. ઓકે, એકદમ ઇઝી થિયરી છે. બીજી એક વસ્તુ, કેપેસિટન્સ નો એકમ કેપેસિટન્સ સમાન અપાય, બરાબર છે? તો આપણે વાત કરી કેપેસિટન્સ નું સૂત્ર સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન વી. ક્યુ નો એકમ તમારો કુલમ, વી નો એકમ તમારો વોલ. તો એકમ શું થયો? તમારો કુલમ પર વોલ. કુલમ પર વોલ્ટને બીજું નામ અપાય ફેરાડે. શું નામ આપે? ફેરાડે. કુલમ પર વોલ્ટને કમ્બાઈન રીતે શું કહેવામાં આવે? ફેરાડે. તો કેપેસિટન્સ નો એકમ શું થશે? ફેરાડે. આ ફેરાડે જે છે એ ઘણો મોટો એકમ છે, બરાબર છે? વ્યવહારમાં ઉપયોગીતા માટે માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે, પીકો ફેરાડે જેવા એકમનો ઉપયોગ થાય. કેપેસિટન્સ નો જે એક ફેરાડે છે, એક ફેરાડે એટલે શું થાય? વન ફેરાડે ઇઝ ઇક્વલ ટુ વન કુલમ પર વોલ્ટ, બરાબર છે? એક ફેરાડે ઇઝ ઇક્વલ ટુ શું થાય? વન કુલમ પર વોલ્ટ. હવે આ જે એકમ છે એ ઘણો મોટો એકમ છે, બરાબર છે? એટલા માટે વ્યવહારમાં કેવા એકમનો ઉપયોગ થાય? માઇક્રો ફેરાડે. માઇક્રો ફેરાડે એટલે 10^-6, નેનો એટલે 10^-9, પીકો એટલે 10^-12 ફેરાડે, બરાબર છે? તો કેપેસિટન્સ નું મૂલ્ય માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે અથવા પીકો ફેરાડે ના મૂલ્ય જેટલું હોય.